સરોત્રા ગામે આવેલી ઐતિહાસિક છત્રીઓ બની વિસરાતી વિરાસત. ગુજરાતની ધરતી ઉપર હજુ કેટલાય એવા નાના છતાં ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્ય કહી શકાય તેવા સ્થાપત્ય પોતાની ઓળખ લઈને અડીખમ અવ્યવસ્થા અવસ્થામાં ઊભા છે. તેનો સાચો શ્રેય તો તેના નિર્માણ કરતા જ કહી શકાય, પરંતુ ક્યાંક સરકારી તંત્રની જાળવણીના અભાવે આજે ઉજ્જડ ભાસી રહ્યા છે. ત્યારે કહેવાય છે કે 15મી સદીથી લઈ 18મી સદીના અરસામાં આ ધરતી ઉપર રોહ નામના કચ્છવા ડાભી રાજપૂતોનું સ્વતંત્ર રાજ્ય હતું, જેના પુરાવાના ભાગરૂપે આજે પણ અહીંના કેટલાક વિસ્તારોમાં ઐતિહાસિક સ્થાપત્યો અને તેમાં આવેલા અભિલેખો તેની ઝાંખી કરાવે છે. જેમાંનું એક સ્થાપત્ય અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે આવેલી ઐતિહાસિક સત્રીઓમાં જોઈ શકાય છે, જેમાં આવેલા આરસના પથ્થરો પર લખેલા અભિલેખો મુજબ એક છત્રી અહીંના સ્થાનિક રાજા અર્જુનજીની રાજ્ય કરાની છે, જે પહેલી છત્રી તેમની વિક્રમ સંવત 1678ના ફાગણ સુદ નુમને તિથિએ શનિવારના દિવસે રોહિણી નક્ષત્રમાં પોતાની પત્નીઓ પદ્માબાઈ, અમરીભાઈ અને પુત્ર હરદાસજીની યાદમાં બંધાવી હતી. જ્યારે બીજી છત્રી અર્જુનજીના પુત્ર હરદાસજીએ વિક્રમ સંવત 1689માં અષાઢ વદ 11મી તિથિએ રવિવારના દિવસે પોતાની પત્નીઓ જીવંતીબાઈ, રાજુભાઈ અને પુત્ર તોગજીની યાદમાં બંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે 413 વર્ષ ઉપરાંત આ ઐતિહાસિક ક્ષત્રિયો પોતાની ઓળખ સાચવી અડીખમ અવસ્થામાં ઊભી છે, ત્યારે આ વિસરાતી વિરાસતને સરકારી તંત્ર દ્વારા જરૂરિયાત મુજબનું સમારકામ કરાવી જાળવણીના ભાગરૂપે સાચવી લેવામાં આવે તે યોગ્ય જણાઈ આવ્યું છે. અશોક રાણાવાસ્ય, ZSTV, અમીરગઢ. સરોત્રાનગરે જે સ્મારકો છે, આશરે 415 વર્ષ આસપાસનો આ ક્ષત્રિયો છે, જૂના સ્મારક છે, પુરાતન છે. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે જૂના સ્મારકોની જાળવણી માટે આપ સ્તરે કંઈક કરો એવી અમે સરોત્રાના ગામ વતી અમે અરજ કરીએ. શ્રી સરોત્રા ગામે સંવત 1678ના ફાગણ સુદ નમને શનિવારના દિવસે રોહિણી નક્ષત્રમાં પોતાની પત્નીઓ પદ્માબાઈ તથા અમરીબાઈ અને પુત્ર હરદારજીએ તેમની યાદમાં છત્રી બંધાવી. બીજી છત્રી સંવત 1689માં અષાઢ વદ 11મી તિથિએ રવિવારના દિવસે પોતાની પત્ની જયવંતીબા તથા રાજુભાઈ અને પુત્ર તુગાજીની યાદમાં. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.